ફૂલ સ્પીડમાં કાર રેસિંગના દ્રશ્યો તમે ફિલ્મોમાં જોયા હશે અથવા તો રેસિંગ ટ્રેકમાં. અમદાવાદમાં રેસિંગ ટ્રેક ભલે ન હોય પણ રેસિંગ તો થાય છે સાહેબ, અને રેસિંગ પણ એવું કે હજારો લોકોના જીવ જોખમમાં મુકાય છે. વાત છે અમદાવાદના સિંધુ ભવન રોડની. આમ તો આ રોડ ત્યાં થતા કારનાઓના કારણે બદનામ છે. પહેલા તથ્ય જેવા બગડેલા બાપની ઓલાદે કાંડ કર્યા અને હવે બીજા કેટલાક નબીરાઓ પોતાના બાપનો રોડ સમજી ધમપચાડા કરતા ઝડપાયા. પહેલા તમને એક સીસીટીવી દેખાડીએ અને પછી તમને આખી ઘટના સમજાવીએ. જો તમે આ કાંડ યુપી બિહાર કે રાજધાની દિલ્હીનો નહીં પણ આપણા અમદાવાદનો છે. અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર મોડી રાત્રે બે નબીરાઓ મોંઘી ડાર્ટ ગાડીઓ સાથે રેસિંગ કરતા હોવાની ચર્ચાઓ છે. રેસિંગ કરી પોતાના બાપના રૂપિયાનો દમ દેખાડવાની લાઈમાં રોડ ઉપર અવર જવર કરતા લોકોના જીવ તો તાળવે જ ચોંટી ગયા હશે. એક તરફ આખું ગુજરાત દિવાળીની મસ્તીમાં મગ્ન હતું, ચોતરફ ફટાકડા ફૂટી રહ્યા હતા. તેવામાં બે નબીરાઓ સિંધુ ભવનને માથે લઈ રહ્યા હોવાની ચર્ચાઓ પણ જોરશોરથી ચાલવા લાગી. આરોપ છે કે ભાવેશ ચોકસી જ્યારે પોતાની કાર લઈને નીકળ્યા ત્યારે રીતિશ પટેલ નામનો વ્યક્તિ મોંઘી ડાર્ટ મર્સિડીઝ કાર લઈને કુરપાટ ઝડપે નીકળ્યો અને ભાવેશ ચોકસીની કારને અડફેટે લીધી. જ્યારે આખો મામલો સામે આવ્યો તો ચર્ચા એ વાતની પણ થવા લાગી કે રિશિત અને અન્ય એક ધનિક બાપનો દીકરો સિંધુ ભવન રોડને પોતાના બાપનો રોડ સમજીને રેસિંગ કરી રહ્યા હતા. રેસિંગમાં અવ્વલ નંબરે આવવાની લાઈમાં રીતિશ પટેલે ચોકસીને અડફેટે લીધા. જો અને તોની સ્થિતિમાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસે કાર્યવાહી શરૂ કરી. આ મામલે જ્યારે મીડિયાએ પોલીસની પકડમાં રહેલા રીશિત પટેલને સવાલો કર્યા તો રીશિત પટેલની જીભના ગોટા વળી ગયા. રીશિત પટેલ પોતાના બચાવમાં બાંગા મારવા લાગ્યો. શું કહી રહ્યો છે રીશિત પટેલ, આવો સાંભળીએ. અને એમનું રાઈટ સાઈડ ટર્ન મારું અને મારું એ જ વખત એમને બાજુમાંથી નીકળવું અને એમને શોર્ટ બ્રેક મારવી અને ગાડીને થોડુંક અડવું, એટલે થોડુંક વધારે અડી ગયું એક રીતના. પણ એમને અચાનકથી રાઈટ મારવી ગાડી અને શોર્ટ બ્રેક મારવી અને મારી ગાડી પાછળથી અડવી. બિલકુલ નહીં સર. તો તમે રેસિંગ લગાવી હતી? બિલકુલ નહીં સર. રેસિંગ નથી લગાવી તો આટલી ગાડીઓનો અકસ્માત કેવી રીતે? સર 80 ની સ્પીડ ઉપર મારી ગાડી હતી જ નહીં અને એમનું તમને કહું તો અચાનક થી એમનું રાઈટ મારું અને એ જ વખતે મને એની ગાડી દેખાઈ તો એમને રાઈટ મારી અને શોર્ટ બ્રેક મારી અને એમને પાછળ ગાડી આવી ગઈ. મારી ગાડી ને થોડુંક ટક્કર લાગી હતી એટલે 100 મીટર થોડીક આગળ જઈ. બસ હું એક ફ્રેન્ડ જ હતો, બીજા કોઈ નતો. પોલીસે આ મામલે કાર્યવાહી તો શરૂ કરી છે પણ હકીકત સામે ક્યારે આવશે તે જોવાનું રહ્યું. પોલીસ આ સમગ્ર મામલે શું સ્પષ્ટીકરણ આપી રહી છે, આવો સાંભળીએ. આજે વહેલી સવારે 3 વાગે ફરિયાદી ભાવેશભાઈ હસમુખભાઈ ચોકસી પોતાની હોન્ડાઈ વર્ના કાર લઈ પરિવાર સાથે ગાજરમાન 4 રસ્તા સિંધુ ભવન રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મર્સિડીઝ કારના ચાલક રિશિત મયુરભાઈ પટેલ એ પોતે કાર લઈ અને જતા હતા અને એમણે પાછળથી ટક્કર મારેલી કારણે એમની ફરિયાદીની કારણે જેના કારણે અકસ્માત થયો હતો અને એના કારણે ફરિયાદીની કાર પણ ત્યાં ફરી જતા રોડ ઉપર પાછળથી આવતી બીજી જે સાહેબ છે એમની કારણે પણ એક્સિડન્ટ થયો. આમાં મેસેજ મળતા કંટ્રોલ તરફથી અમારી ઇન્વેની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાં કાર ચાલક હાજર હતા જે આરોપી છે તે, તો એમને લઈને પોલીસ સ્ટેશન આવેલા અને એમને અટક કરીને કાર્યવાહી ચાલુ કરવામાં આવી. અત્યારે તો હાલ તો એવું કંઈ ધ્યાનમાં આવ્યું નથી પણ તપાસમાં જે કંઈ નીકળશે એ જણાવો. આ કોઈ પહેલી ઘટના નથી કે સિંધુ ભવન રોડ ઉપર નબીરાઓએ આતંક મચાવ્યો હોય. પહેલા સિંધુ ભવન રોડ ઉપર ડ્રગ્સ ડીલિંગનો આરોપ, ત્યારબાદ અકસ્માતોની વણઝાર અને વધુ એક ઘટના સાબિત કરે છે
કે સિંધુ ભવન રોડ લુખાઓ અને નબીરાઓની અયાશીનો હબ બની ગયો છે। જ્યારે ઘટના બને ત્યારે પોલીસ પેટ્રોલિંગનો ઢોંગ કરે છે અને અઠવાડિયા 10 દિવસ બાદ સ્થિતિ જેસે થી સિંધુ ભવન પર વારંવાર થતી ઘટનાઓના અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું સિંધુ ભવન રોડ નબીરાઓની અયાશીનો અડ્ડો છે? શું સિંધુ ભવન રોડ નબીરાઓ માટે રેસિંગ ટ્રેક છે? શું પોલીસ બીજા તથ્યકાંડની રાહ જોઈ રહી છે? પોલીસ સિંધુ ભવન રોડ ઉપર પેટ્રોલિંગ કેમ નથી કરતી? અકસ્માત થયા પછી પોલીસે શું એક્શન લીધા? ક્યાં સુધી પોલીસ કાર્યવાહીના દેખાડા કરતું રહેશે? શું સિંધુ ભવન રોડ સામાન્ય લોકો માટે સુરક્ષિત રહેશે? સવાલો અનેક છે, પણ સવાલોના જવાબ પોલીસની કડક કાર્યવાહી બાદ જ મળશે। સવાલોના જવાબ તો ત્યારે જ મળશે જ્યારે સિંધુ ભવન રોડ ઉપર પોલીસ સામાન્ય લોકોને સુરક્ષા પૂરી પાડશે। સવાલોના જવાબ તો ત્યારે જ મળશે જ્યારે સ્થાનિક તંત્ર એવી દાખલારૂપી કાર્યવાહી કરશે। પોલીસ હજુ પણ એવું કહી રહી છે કે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ કામગીરી થશે। જો કે પોલીસે કલમ લગાવી દીધી છે કે જે નશામાં કાર ડ્રાઇવિંગ કરતા હોવાની કલમ લગાડવામાં આવી છે, પરંતુ એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહી છે એટલે પોલીસ હજુ સ્પષ્ટ નથી। તેમ છતાં કલમ લગાવી દેવામાં આવી છે, તો પછી પોલીસની કામગીરી ઉપર પણ શંકા ઉઠી રહી છે કે પોલીસ જે પેટ્રોલિંગ કરતી હોય છે તે પેટ્રોલિંગ શું ગણતરીના કલાકો પૂરતું હોય છે, કે પછી તથ્ય જેવી ઘટના બને ત્યારે કેટલાક દિવસો પૂરતી ડ્રાઇવ કરી અને પછી પોલીસ એમાંથી પોતાની જવાબદારી છટકી જતી હોય છે। સાથે સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે આ જે નબી છે તેમના માતા પિતા પોતાની સામાજિક જવાબદારી ક્યારે સમજશે? કેમ તેઓ પોતાના બાળકોને અથવા તો પુત્રોને આ વસ્તુ નથી સમજાવતા કે આ જે રસ્તાઓ છે તે રેસિંગ માટે નથી, આ રસ્તાઓ સામાન્ય વાહન વ્યવહાર માટેના છે અને ત્યાં આ પ્રકારની હાઈ સ્પીડથી રેસ ન કરવી જોઈએ? તો ક્યારે લોકો પોતાની જવાબદારી સમજશે અને આ પ્રકારની ઘટનાઓ અટકશે તે જોવાનું રહેશે। કેમેરા સાથે બ્રિજેશ દોશી, ગુજરાત તક, અમદાવાદ।